કાઈ વાંધો નહીં, હું પત્રીન મસ્કાન લઈને આવું. પૈસા તો છે જ તે મારી પાસે, આ વખતે મફત માં નહીં ખાવી, એડવાન્સ પૈસા દેવું, પછી જ ભૈયા ખાવું. હા તો વાંધો નહીં, 10 વાગે ત્યાં લારી ખુલી જશે ભાઈ. હા તે કાઈ વાંધો નહીં, આવજો આવજો. એ હા ચાલો. હા દાદા બસ બસ બસ, હું લા છે આગુ છે જગન્નાથ આવ્યું. ક્યારે પોકડે મને એક ફેરો બાકી? ના 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 ભાઈ, એવો કઈ તારા ફેરો તો ક્યારે ભવે પૂરા થાય. થાકી ગયા પણ. પેલા હું છું, કેમ થાકી ગયા? રિક્ષા નો ફેરો મારતા હતા. ખાલી હું લેવા પગ તોડો છો. રિક્ષા આવે ત્યારે હકાય ને. મૂળ પાછળ ત્રણ જણા બે શકે, એમાં તું આને બેહાડે 80 કિલો ના બારદાન ને, તો તાર કેટલા પેસેન્જર પાછળ બેહે? બે ગજુભાઈ, એક ની તો ખોટ આવે મારે ઉલટા ની. હા તો મારે ભાડું કેમ ઉભું કરવું? ભાડું કેમ ભરવો રિક્ષા નો? અરે નો મેળ પડે ને, આને પગાર દેવાના હોય કઈ? ઈ કલિન્ડર કે ગલિન્ડર એક કઈ માં નો રખાય. પા તો ગજુભાઈ 2000 તો 2000. એલા 2000 એ તારા નો આવે. પણ મસ્કા, રિક્ષા કે જ લેવાની છે? શોરૂમ માંથી? ના ના ગજુભાઈ, ક્યાંક મળે તો બઠાઈ લઈશું બીજું. હું હે તો બઠાવવાની છે? હા કે છે ધ્યાનમાં? કોની બઠાવવાની છે? પછી કે તાર ધ્યાનમાં છે કે રિક્ષા? એ ગજુભાઈ, મને એક ધ્યાનમાં છો, તીખા બાબા છે ને, હા, એને છોકરા રિક્ષા પડી છે. ઈ તીખા બાબા ભાળી નાખશે ને તો તમે છે ને મારી મારીને પાડી દેહે. પણ એમ નામ કાટ ખાય છે એટલે. લાપા કાટ ખાય ભાળી ગયા તો? તો હવારે કલર કરીને મૂકી દેવાની ઘરે. કલર કર્યો એ પેલા ભાળી ગયા તો આપણે એમ કહેજો ને, આ તમથી પડી ગયા મફતમાં કલર કરી દીધો એમ. હડબમ, આ તું ખાલે ખાલી પગ તોડાવે, પેટમાં ભૂખ લાગી ગઈ. હા ગજુભાઈ, હું તમે એ જ કેવો હતો, રોટલા ની ભૂખ લાગી ગઈ. હવે એક રોટલા ની ભૂખ લાગી ગઈ. હવે એટલે હું કામે આવ્યો તો તમને હું કામે લગાડી દીધો. આ આખી વાત મને ભૂલાઈ ગઈ હતી. જો એમાં એવું છે, હું છે ને આવતો તો ને ત્યાં ગગા શેઠ મળ્યા. હું? અરે હું ગગા શેઠે છે ને ઓલું ગોટાનું કર્યું છે, ભજીયાનું ને એનું ગોટા. પણ હાલો ખાઈ આવ્યો. હાલો અરે હું હાલો ખાઈ આવ્યો. પૈસા છે? પૈસા તો નથી. પછી મારી પાસે છે ને પૈસા દેવાના છે ને પૈસા લેવાના છે. હામાં હવે મજા આવશે, ગોટા ખાઈ જલસા કરવાના. સેના જલસા કરવાના? ગગા છે ગોટા ખાઈ. એક ગોટો નહીં મળે. કેમ ગગા છે? આ બધું હું અડધી કલાકમાં કામ કરી નાખું. ત્યાં તે કલાક કામ કરે તોય છે, છું નહીં કાંઈ.
પાણી નાખેલો તો એ વાત જો ને તો કામ તમે કેમ નાખ્યું કોથમરી મોળ નાખી આ મેથી સૂટી નાખી મરચા મિક્સર માં કાઢી નાખ્યા હવે બીજો શું કામ કરવાનું કયો બટેટા ફોલવાનું છે એલા હા એ તો ભૂલાઈ ગયો છે બાપા હવે તમે આવી ગયા ને હવે બટેટા મણો ફોલવા આ લોટ લેવો અમે કરાક આવી જાય છે બધા ગગા છે બટેટા ખાલી ફોલ નાખું ને એટલે સુંદો કરે પછી મસાલા તૈયાર એટલે લઈને ઉયા જાવી હું તવને ખાલા અમે કરાક આવી જાય છે તો હાલો આ લઈ લે બધું હા હા ચિંતા શું કરે જો આવે ત્રણ જણા હાલી ગજુભાઈ ને મસ્કોન પત્રીભાઈ જો હજી મુરત ના કર્યો ત્યાં એવડા આવી ગયા એ ભાઈ આવો ગજુભાઈ બોણી કરાવો બોણી કરાવો એ ગજુભાઈ તમે હાજી આવો વેટકેટ લેવા આવજો અત્યારે નહીં અત્યારે બોણે થવા જો કોક લે એ ગગા છે તમે કઈ માંગવા ન થાયવા ખાવા આવ્યા આ તો અહીં હાજી આવજો પણ પૈસા છે પેલા તમારે કે લે એ ગોગુભાઈ પૈસા હોય તો ત્યાં આવી એમ ન આવી આપો વધે ની પછી પૈસા પાછા આપજો આપી દે તઈને 30-30 વાળી ડીશ આપી દે એટલે 90 રૂપિયા ગાયબ થઈ જાય અરે 30-30 ની પસા પસા વાળી બનાય ગોકુળિયા પસા પસા વાળી હા ગગા શેઠ ફૂલ બનાવી દે ડીશ હા લાવો બીજી ડીશ ચટણી નાખીએ હા હા હો ચટણી નાખી દઉં ને હું આલ્યો એક ડીશ હા કેવા બેના ગજભાઈ થેન્ક યુ જોવા તો જોજી આ લે લે પતરી લે પસા પસા વાળી સેવા બહુ મસ્ત હો ગગા શેઠ બસ ગોકુડિયા ચટણી નાખી ગગા શેઠ થોડીક થોડીક અને ચટણી વધારે જોવે ને તો કહેજો 10 રૂપિયા એના એક્સ્ટ્રા લેશું ઉપાડ ઉપાડ પછી મસ્કા ગગા શેઠ મોણી તો 4 રૂપિયાની થઈ ગઈ છે બે ભૈજા ખાવ પાછો અરે હું હવે ખાવા ના ના તું તળવા મન ને ગગા શેઠ એટલા ખાલી થાય ને પછી આ બીજા તળું ઘરમાં ગરમ દેવાય ને ઘરાક ને તો કેવો બેના ગજભાઈ અરે બહુ મસ્ત ગગા શેઠ હવે ખાઈ લેવા જો અમને હો ઘડીક હા હા ખાઈ લો મને ખાઈ લે ને એટલે હું એક ડીશ બનાવીને ખાઈ લો એમ એમ નહી 500 રૂપિયા કેથી આવડે કાયદા કે જે 10 રૂપિયા હોય નહી એ વાત હશે હો ગગા શેઠ કોક નું ગામમાં ખીસું કાપ્યું લાગે નોટ નંબર યાદ રાખો પડશે હા હો અહીંયા રાખજો મારું નામ આવે ને એ પેલા હાથ અહીને નામ દઈ દેવાય હા અને હવે હું ક્યાં ગામમાં કોઈને ખિસ્સા નથી કાપતો કાંઈ હવે હા તઈને ક્યાંક થી બઠાવીને લાવ્યા છે જવાને આમ ખાય છે બે મોઢે એક એક ડીશ ગગા શેઠ હજી આપી જ દેવી હોય ને એ તમને ખાતે રાખજો 500 રૂપિયા આપણે પૂરા કરીને જવાનું છે હા 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 અરે હા ગગા શેઠ તમે ચિંતા કરો માં આપણે 500 પૂરા જ કરવાના છે હા ગજુભાઈ હા તો ગજુભાઈ લાવો ડીશ બનાવી દો બધાને હા એક નાની ડીશ બનાવો હવે નાની ડીશ હા હા બબ્બે ત્રણ ત્રણ જ નાખો બહુ પછી ન હોય સરણી નાખો સરણી હવે પત્રી સત્કા આપો આપો ડીશ આપો બસ બસ કાકા સાહેબ બેટ મેથી નાખો હા લે લ્યો વાહ 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 ગોગલભાઈ વાહ એ આને ભજી આપો હા તું એક ગોટું લે હા બસ 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 નાખો હા હા નગા શેઠ આ બધાના કેટલા 200 એ પહોંચી ગયું
ધીમે ધીમે હો, નકર પછી બહુ ખાઈ જાવ ને તો પેટ બગડશે ને પેન્ટે બગડશે. હા ધીમે ધીમે. રજુભાઈ કાઈ ન થાય તમ તારે. એમ ને. હા હા. તો ઉપાડો. આપણું પૂરું હો ભાઈ. તમે બે ખાઓ. હા. રજુભાઈ તમ તારે નિરાતો આ ગેરંટી લેવી ગકાશે એટલી ગેરંટી લેવાય કે ના તો હું એવું મસ્કાય એ હું છે જોયા વગર નો ખવાય એમ દા તમે હું તળી નાખો બધું હું તળું ત્યાં ગગા છે મેં ક્યાં કરોળ્યો છે ઉપર થી કઈક પડી ગયો હોય તળાઈ ગયો હોય કદાચ ને એમ છે હા તમે કઈક હું ખવડાય આપડે હું ખાઈ ગયા છું કોને ખબર કઈ જીવડા ખવડાઈ દીધા છે તમે ભૂલમાં આવી જોઈ તમને જાવ એવી ભૂલ નું આલો અરે જાવા ક્યાંથી દે હવે તાખા ગામમાં કહું કે ગગા શેઠ ની ન્યા ભજીયા કે ગોટા કોઈ દી જિંદગી માં ખાવા જાતા નહીં ના ના એક હજુ ભાઈ અમારા ધંધો ભાંગી દેશે કોઈ નો કહેતા હવે ધંધો હું તમે કોક માણસ ને ભાંગી નાખ્યો આવું ખવડાવી તો રજુભાઈ ખાવા કેમ તો લાવો પૈસા પાછા 500 ને અમે જ્યારે આવી ને તઈને ત્યારે મફત માં ગોટા ને ભજીયા ખવડાવવાના બોલો ગગા શેઠ આપી દે ને હવે આલે તાર 500 આલે 500 રૂપિયા પાછા તમારે આલે હમે કોઈ કેતો નહી હો કોઈ નહી કેવી હા આલે 500 કેમ પડ્યો છે એ ગગા છે આ તો પ્લાસ્ટિક નો છે કરોળિયો લોટ સોપડી ના આવ્યા જો ગોતાના પૈસા તો દેતો જા.